नमो नोये सौरियंताणम नमो नोये सौदानम नमो नोये सौवायरियान नमो नोये सौजयानम नमो नोये सौत्रिकावती सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयंती योगिन कामद मोक्षदं से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगलम नमः सुमरिस्ताराय समय सार भगवान कुंकुंडाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां बंद अधिकार में गाथा 253 सुधी स्वाध्याय थयो छे। 253 गाथामां ए वात आवी के जे एम माने छे के मारा पोताथी हूँ पर जीवोने दुखी सुखी करूँ छूं ते मूंड अज्ञानी छे अने एनाथी विपरीत ज्ञानी छे। એટલે કે જેને એવો અધ્યવસાય છે કે હું બીજા જીવોને દુઃખી તથા સુખી કરું છું અને પરજીવો મને દુઃખી અથવા સુખી કરે છે, એવા અધ્યવસાય સહિત જે છે એ જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે। હવે આ વાત થઈ એટલે હવે પૂછે છે કે આ અધ્યવસાય अज्ञान कई रीते छे, जेने आवो अध्यवसाय छे के परजीवो ने सुखी दुखी करू छू अथवा तो परजीवो मने सुखी दुखी करे छे, एवो जेने अध्यवसाय छे एने अज्ञानी मिथ्यादृष्टि कयो। तो हवे पूछे छे के ए अध्यवसाय अज्ञान कई रीते छे अने तेना उत्तर रूपे कुंकुंडाचार्य भगवान गाथा 254, 255 અને 256 કહે છે। ગાથા 254 થી 256। કર્મોદયેન જીવા દુખિત સુખિતા ભવંતિ યદિ સર્વે કર્મ ચ ન દદાસિ ત્વં દુખિત સુખિતા કથં કૃતાસ્તે। कर्मोदयेन जीवा दुखित सुखीता भवन्ति यदि सर्वे कर्म च न ददति तव कृतोऽसि कथं दुखितस्तैः। कर्मोदयेन जीवा दुखित सुखीता भवन्ति यदि सर्वे कर्म च न ददति तव कथं त्वं सुखितः कृतस्ते। ગુજરાતીમાં ગાથાઓ છે। જ્યાં કર્મ ઉદયે જીવ સર્વે દુઃખિત તેમ સુખી થતા, તું કર્મ તો દેતો નથી તે કેમ દુઃખિત સુખિત કર્યા। જ્યાં કર્મ ઉદયે જીવ સર્વે દુઃખિત તેમ સુખી બને, તે કર્મ તુજ દેતા નથી તો દુઃખિત કેમ કર્યો તને। જ્યાં કર્મ ઉદયે જીવ સર્વે દુઃખિત તેમ સુખી બને, તે કર્મ તુજ દેતા નથી તો સુખિત કેમ કર્યો તને। ગાથાના અર્થમાં કહે છે, જો સર્વ જીવો કર્મના ઉદયથી દુઃખી સુખી થાય છે, યદિ સર્વે જીવાઃ કર્મોદયેન દુઃખિત સુખિતાઃ ભવંતિ, અને તું તેમને કર્મ તો દેતો નથી તો તે તેમને દુઃખી સુખી કઈ રીતે કર્યા। જ ત્વમ કર્મ ન દદાસી તે દુઃખિત સુખી તાહ કથમ કૃતા। જો સર્વજીવો કર્મના ઉદયથી દુઃખી સુખી થાય છે અને તું તેમને કર્મ તો દેતો નથી તો એ ભાઈ તેમને એ જીવોને દુઃખી સુખી કઈ રીતે કર્યા।
કર્મના ઉદયથી દુઃખી સુખી થાય છે અને તેમને તું કર્મ તો દેતો નથી, કર્મ તો એમણે પોતે જે બાંધ્યા છે તે જ છે, તે જ ઉદયમાં આવ્યા છે, એટલે એમની પોતાની વિભાવ પરિણતિને કારણે કર્મનું ઉપાર્જન થયું છે, એ ઉપાર્જન કર્મનું એમણે પોતે કર્યું છે, તું તો કાંઈ એમને કર્મ દેતો નથી, તો પછી તું એમને દુઃખી સુખી કઈ રીતે કરી શકે? આગળ 255 ગાથાના અર્થમાં કહે છે કે જો સર્વજીવો કર્મના ઉદયથી દુઃખી સુખી થાય છે અને તેઓ યદિ સર્વે જીવા કર્મોદયેન દુઃખિત સુખિતાઃ ભવંતિ ચ અને તેઓ તને કર્મ તો દેતા નથી, તો તેમણે તને દુઃખી કઈ રીતે કર્યો? તો કર્મ ન દદતી તૈહી દુઃખિતઃ કથમ કૃત હશી? જો સર્વજીવો કર્મના ઉદયથી દુઃખી સુખી થાય છે અને તેઓ તને કર્મ તો દેતા નથી, પહેલા 254માં એમ કહ્યું કે તું કર્મ દેતો નથી, તો પછી તું કેવી રીતે એમને સુખી દુઃખી કરે? અને અહીંયા 255માં એમ કહે છે કે તેઓ તને કર્મ તો દેતા નથી, બીજા જીવો તને કર્મ દેતા નથી, તો પછી તે જીવો તને દુઃખી કેવી રીતે કરે? એટલે કે તું દુઃખી થાય છે એ તો તારા કર્મના ઉદયને કારણે દુઃખી થાય છે, પેલા અન્ય જીવો કાંઈ તને દુઃખી કરે છે એમ તો છે નહીં, પેલા જીવો તને કર્મ તો દેતા નથી, જે કર્મના ઉદયને નિમિત્તે તું દુઃખી થાય છે એ કર્મનું ઉપાર્જન તો તે પોતે કર્યું છે, તો પેલા જીવો એ કાંઈ તને કર્મ દેતા નથી, એ કાંઈ તને કર્મ દેતા નથી તો તને એમણે દુઃખી કર્યો એ વાત કઈ રીતે બને? અને 256માં કહે છે કે જો સર્વજીવો કર્મના ઉદયથી દુઃખી સુખી થાય છે, યદિ સર્વે જીવાઃ કર્મોદયેન દુઃખિત સુખિતાઃ ભવંતિ ચ અને તેઓ તને કર્મ તો દેતા નથી, તો તેમણે તને સુખી કઈ રીતે કર્યો? તવ કર્મ ન દદતી તૈહી ત્વમ સુખિત કથમ કૃત? જો સર્વજીવો કર્મના ઉદયથી દુઃખી સુખી થાય છે અને તેઓ તને, એટલે બીજા જીવો તને કર્મ તો દેતા નથી, તો હે ભાઈ તેમણે તને સુખી કેવી રીતે કર્યો? 255માં દુઃખી કેવી રીતે કર્યો અને અહીંયા 256માં તને સુખી કેવી રીતે કર્યો? એ તને કર્મ તો દેતા નથી અને તું દુઃખી થાય છે એ તો તારા કર્મના ઉદયને કારણે, અને એવા કર્મનું ઉપાર્જન તો તે પોતે કર્યું છે, એ પેલા તો તને કાંઈ એ કર્મ દેતા નથી, તો પછી તું એમનાથી સુખી કે દુઃખી કઈ રીતે થાય? એટલે એવી એ માન્યતા, એવો એ અધ્યવસાય, એ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. ટીકામાં અમૃતેન્દ્રાચાર્ય ભગવાન સ્પષ્ટતા કરતા કહે છે કે પ્રથમ તો જીવોને સુખ દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ દુઃખ થવા અશક્ય છે. પોતાના કર્મના ઉદયના અભાવમાં, પોતાને કર્મનો ઉદય છે જ નહીં તો એવું નિમિત્ત છે નહીં અને તું સુખી દુઃખી થતો નથી, કોઈ જીવ સુખી દુઃખી થતો નથી. અહીંયા જે સંસારી જીવ છે એની વાત કરી છે. કર્મરહિત દશામાં સિદ્ધ ભગવાન સુખી છે, આનંદમાં છે, શાશ્વત સુખમાં બિરાજે છે એ વાત અહીંયા નથી કરી. પણ જે સંસારી જીવ છે એ કર્મના ઉદયના અભાવમાં એ સુખી દુઃખી થવો અશક્ય છે. એને કોઈને કોઈ કર્મની પ્રકૃતિનો ઉદય તો વર્તે જ છે અને એનું નિમિત્ત પામીને એ સુખ અથવા દુઃખ
ની કલ્પના કરે છે એવા સુખ દુઃખની અહીંયા વાત કરી છે કે પહેલી વાત તો એ છે કે જીવોને સુખ દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં પોતાના કર્મના ઉદયનો અભાવ પોતાને એ કર્મનો ઉદય અત્યારે વર્તતો નથી તો એનું ફળ એને મળતું નથી એટલે એવા સંયોગ પ્રાપ્ત થતા નથી કે જે સુખ અથવા દુઃખનું કારણ બને એટલે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ દુઃખ થવા અશક્ય છે વળી પોતાનું કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી પોતાનું કર્મ છે એ કોઈ બીજાને આપી શકાતું નથી એ રીતે બીજાનું કર્મ કાંઈ આપણે લઈ શકતા નથી કારણ કે તે પોતાનું કર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે દરેક જીવને એનું કર્મ એના પોતાના વિભાવ પરિણામને કારણે થાય છે એટલે કર્મ ઉપાર્જનનું કારણ જીવના પોતાના વિભાવ ભાવ છે પોતે વિભાવ ભાવે પરિણમે છે માટે એ ભાવ કર્મ થાય છે અને એવા ભાવ કર્મના નિમિત્તે જળ દ્રવ્ય કર્મ બંધાય છે એટલે પોતાનું કર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે પોતાના પરિણામથી જ ઉત્પન્ન થાય છે પોતાના પરિણામથી જ બંધાય છે માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખ દુઃખ કરી શકે નહીં બીજો એવા કર્મ આપી શકતો નથી એટલે એ બીજાને સુખ દુઃખ કરી શકે નહીં તેથી હું પરજીવોને સુખી દુઃખી કરું છું અને પરજીવો મને સુખી દુઃખી કરે છે એવો અધ્યવસાય અજ્ઞાન છે એ નિયમથી અજ્ઞાન છે નિશ્ચયથી અજ્ઞાન છે ધ્રુવપણે અજ્ઞાન છે એમાં કોઈ ફેરફાર નથી એવો અધ્યવસાય એ અજ્ઞાન છે ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જીવનો જેવો આશય હોય તે આશય પ્રમાણે જગતમાં કાર્યો બનતા ન હોય તો તે આશય અજ્ઞાન છે શું કહ્યું જીવનો જેવો આશય હોય તે આશય પ્રમાણે જગતમાં કાર્યો બનતા ન હોય તો તે આશય અજ્ઞાન છે જીવનો આશય એવો છે કે બીજાને હું સુખી કરું અને બીજાને દુઃખી કરું તો એમ તો થતું નથી એટલે એ એનો આશય એ સુખી દુઃખી કરે છે એવો અધ્યવસાય એ અજ્ઞાન છે એ રીતે બીજાઓ મને સુખી કે દુઃખી કરે પણ એમ તો બનતું નથી એટલે એ આશય પણ અજ્ઞાન છે માટે સર્વજીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખી દુઃખી થાય છે ત્યાં એમ માનવું કે હું પરને સુખી દુઃખી કરું છું અને પર મને સુખી દુઃખી કરે છે તે અજ્ઞાન છે જ્યારે પોતે પોતાના કર્મના ઉદયથી જ સુખી દુઃખી થતો હોય ત્યારે બીજાઓ ઉપર આરોપ મૂકવો કે બીજા મને સુખી દુઃખી કરે અથવા તો પોતે બીજાને સુખી દુઃખી કરે એવું કથન એવો અધ્યવસાય એવી મિથ્યા માન્યતા એવી ખોટી ઊંધી વિપરીત શ્રદ્ધા એ અજ્ઞાન છે એ મિથ્યાત્વ છે નિમિત્ત નૈમિત્તિક ભાવના આશ્રયે કોઈને કોઈના સુખ દુઃખનો કરનાર કહેવો તે વ્યવહાર છે જો અહીંયા એમ કહ્યું કે પોત પોતાના કર્મના ઉદયથી સુખી દુઃખી થાય છે હવે કર્મના ઉદય એ જુદી વસ્તુ છે અને જીવ સુખી દુઃખી થાય એ જીવ જુદો છે કર્મના ઉદય છે એને કારણે સર્જાતા સંયોગો એ જુદી વસ્તુ છે અને જીવ જે સુખી દુઃખી થાય છે એ જુદો છે એનાથી જીવ જ્યારે સુખી દુઃખી થાય છે તો એ પોતે પોતાની યોગ્યતાથી થાય છે તે વખતે નિમિત્ત તરીકે કર્મનો ઉદય છે કર્મના ઉદયના નિમિત્તે આવેલા સંયોગો છે એટલે એ નિમિત્ત નૈમિતિક ભાવના આશ્રય નિમિત્ત નૈમિતિક ભાવને આપણે સમજીએ તો એમ કહેવાય કે એ સુખ દુઃખના કરનાર કર્મના ઉદય છે પણ એવું કહેવું
એવું કહેવું એ તો વ્યવહાર છે. બાકી ખરેખર તો એ કર્મના ઉદયથી પણ જીવ સુખી દુઃખી થતો નથી. જીવ સુખી કે દુઃખી પોતે પોતાની યોગ્યતાથી થાય છે, અને એ વખતે કર્મના ઉદયનું નિમિત્ત હોય છે. એવું જીવને થાય છે, સુખ થાય કે દુઃખ થાય, તો એવું જ ત્યાં કર્મના ઉદયનું નિમિત્ત હોય છે. એવી જ ત્યાં કર્મના ઉદયની અવસ્થા હોય છે કે જેના કારણે અહીંયા આ બાજુ જીવને સુખ થાય છે એ એના પોતાના કારણે છે. છતાં એ બંને જ્યારે જીવને સુખ થાય ત્યારે બહારમાં પણ એવું જ હોય, એવું એટલે કે એવા સંયોગ હોય કર્મના ઉદયને કારણે આવેલા. જ્યારે જીવને દુઃખ થાય ત્યારે બહારમાં પણ એવું જ હોય, કર્મના ઉદયને કારણે એવા વિપરીત સંયોગો હોય, અને એ જ વખતે હોય, એ સમયે જ હોય. એટલે એમ કહેવાય કે એ નિમિત્તને કારણે આ જીવ સુખી દુઃખી થયો, પણ એ કહેવું એવું કહેવું એ વ્યવહાર છે. નિશ્ચયની દ્રષ્ટિમાં એવો વ્યવહાર ગૌણ છે. નિમિત્ત નૈમિત્તિક ભાવના આશરે સુખ દુઃખનો કરનાર કેવો એ વ્યવહાર છે, અને તે નિશ્ચયની દ્રષ્ટિમાં ગૌણ છે. નિશ્ચયથી તો ભગવાન આત્મા પોતે પોતાની યોગ્યતા અનુસાર સુખી કે દુઃખી થાય છે, અને એ વખતે એવું જ નિમિત્ત હોય છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, કળશ 168. સર્વમ સદૈવ નિયતમ ભવતી સ્વકીય કર્મોદયાન મરણજીવી તદુઃખ સૌખ્યમ અજ્ઞાનમ એત દિહ યત્તુ પરહ પરસ્ય કુર્યાત પુમાન મરણ જીવિત દુઃખ સૌખ્યમ. કળશ 168 ના અર્થમાં કહે છે કે આ જગતમાં જીવોને મરણ, જીવિત, દુઃખ, સુખ બધું સદૈવ નિયમથી, ચોક્કસ નિયમથી પોતાના કર્મના ઉદયથી થાય છે. ઇહ મરણ જીવિત દુઃખ સૌખ્યમ સર્વમ સદૈવ નિયતમ સ્વકીય કર્મોદયાત ભવતી. સ્વકીય કર્મોદયાત ભવતી પોતાના કર્મના ઉદયથી થાય છે. આ જગતમાં જીવોને મરણ, જીવિત, દુઃખ, સુખ આ બધું સદૈવ એટલે હંમેશા નિયમથી ચોક્કસપણે પોતાના કર્મના ઉદયથી થાય છે. બીજો પુરુષ બીજાના મરણ, જીવન, દુઃખ કે સુખ કરે છે આમ જે માનવું તે તો અજ્ઞાન છે. પરહ પુમાન પરસ્ય મરણ જીવિત દુઃખ સૌખ્યમ કુર્યાત યત તુ એતત અજ્ઞાનમ. આ જગતમાં જીવોને મરણ, જીવન, દુઃખ, સુખ જે થાય છે તે બધું નિયમથી એના પોતાના કર્મના ઉદયથી થાય છે. બીજો પુરુષ બીજાના મરણ, જીવન, દુઃખ કે સુખ કરે છે એમ જે માનવું એ તો અજ્ઞાન છે. અને ફરી આ જ અર્થને દ્રઢ કરતું અને આગળના કથનની સૂચનારૂપ કાવ્ય કહે છે, કળશ 169. અજ્ઞાનમ એત દધિગમ્ય પરાત પરસ્ય પશ્યંતી એ મરણ જીવિત દુઃખ સૌખ્યમ કર્માણ્યમ કૃતિરસેન ચિકિત્સસ્તે મિથ્યાદશો નિયત આત્મનહમો ભવંતિ. 169 કળશના અર્થમાં કહે છે કે આ પહેલા કહેલી, પૂર્વે કહેલી માન્યતારૂપ અજ્ઞાનને પામીને જે પુરુષો
परथी परना मरण जीवन दुख सुख देखे छे अर्थात माने छे एतत् अज्ञानम अधिगम्य ये परात परस्य मरण जीवित दुख सौख्यम पश्यन्ति। आ पूर्वे कहेली मान्यता रूप अज्ञान ने पामी ने जे पुरुषो परथी परना मरण जीवन दुख सुख देखे छे अर्थात माने छे बीजा द्वारा बीजानु सुख के दुख थवू मरण थवू के जीवन रहू एवं जे माने छे ते पुरुषो के जेवो ए रीते अहंकार रस थी कर्मो करवाना इच्छक छे ते अहंक कृति रसेष कर्माणी जी किसव ते पुरुषो के जेवो ए रीते अहंकार रस थी कर्मो करवाना इच्छक छे अर्थात हूँ आ कर्मो ने करूँ छू एवा अभिमान रूपी रसथी एवा अहंकार रूपी रसथी जेवो कर्म करवानी एटले मारवा जीवाड़वानी के सुखी दुखी करवानी वांछा करनारा छे तेवो नियम थी मिथ्या दृष्टि छे पोताना आत्मानो घात करनारा छे नियतम मिथ्यादश आत्महनन भवंती। આજે અગાઉ જે માન્યતા કહેવામાં આવી કે હું બીજાને સુખી દુઃખી કરું છું કે બીજાઓ મને સુખી દુઃખી કરે છે એવી આ પહેલા કહેલી જે માન્યતા એ અજ્ઞાન છે એટલે આ પહેલા કહેલી માન્યતા રૂપ અજ્ઞાનને પામીને જે પુરુષો બીજાથી પરથી બીજા અન્યના મરણ જીવન દુઃખ સુખ દેખે છે એટલે કે માને છે તે પુરુષો એટલે કે તે જીવો કે જેઓ એ રીતે અહંકાર રસથી કાર્યો કરવાના ઈચ્છુક છે એવા કાર્યો કરવામાં ઈચ્છા કરનારા છે અર્થાત હું આ કર્મોને કરું છું એવા અહંકાર રૂપી રસથી જેઓ કર્મ કરવાની એટલે કે મારવા જીવાડવાની સુખી દુઃખી કરવાની વાંછા કરનારા છે એ નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે અને એવા મિથ્યા દ્રષ્ટિ પોતાના આત્માનો ઘાત કરનારા છે। ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જુઓ પરને મારવા જીવાડવાનો તથા સુખદુઃખ કરવાનો અભિપ્રાય કરે જે બીજાને મારવાનો કે જીવાડવાનો કે બીજાને સુખી દુઃખી કરવાનો અભિપ્રાય કરે એ બધા મિથ્યા દ્રષ્ટિ છે। તેઓ પોતાના સ્વરૂપથી ચ્યુત થયા થકા રાગી દ્વેષી મોહી થઈને પોતાથી જ પોતાનો ઘાત કરે છે તેથી હિંસક છે। પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈને રાગ દ્વેષ કરીને મોહ કરીને પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે તેથી તે બધા હિંસક છે। શું સ્વભાવ ભાવનો ઘાત કર્યો તો કે પોતે જે કરી શકતા નથી એવા અભિપ્રાય રૂપે એવી શ્રદ્ધા રૂપે પરિણમન કરે છે એવા અધ્યવસાત એવા સુખી દુઃખી કરવાના જીવાડવાના મારવાના અધ્યવસાનો જે છે એ કરે છે એમ એ અજ્ઞાન ભાવે પરિણમે છે તો સાથે ને સાથે એ પોતે પોતાના સ્વરૂપથી પણ દૂર ચાલ્યા જાય છે પોતાના સ્વભાવ ભાવ એ નહીં વર્તતા એ રાગી દ્વેષી મોહી થઈને વર્તે છે અને એમ થતાં પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે તેથી હિંસક છે। પહેલી વાત તો એ કરી કે હું બીજાને સુખી દુઃખી કરી શકતો નથી જીવાડી કે મારી શકતો નથી તેમ બીજાઓ મને સુખી દુઃખી કરી શકતા નથી કે મારી પણ શકતા નથી કેમ કે સુખી દુઃખી થવામાં એ કર્મના ઉદય છે એ નિમિત્ત કારણ છે એ વાત પહેલા તો કરી અને પછી એમ પણ કહ્યું કે એવી જે માન્યતા સહિત છે એવા અધ્યવસાય સહિત છે એ અજ્ઞાની છે એ મિથ્યા દ્રષ્ટિ છે અને એ વાતને સમજાવી કે શા માટે એ અજ્ઞાન છે તો કે જે અધ્યવસાનો પોતે કરી નથી શકતો જે કરી નથી શકતો અને છતાં એ માને છે માટે એ અજ્ઞાન છે। જગતમાં જે થાય છે જે સુખ દુઃખ પ્રાપ્તિ થાય છે
એ સુખ દુઃખ ની પ્રાપ્તિ કર્મોને કારણે થાય છે, છતાં જો એમ માનવામાં આવે કે હું બીજાને સુખી દુઃખી કરું કે બીજા મને સુખી દુઃખી કરે તો એ વાત ખોટી છે, એટલે એ અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. અને હવે પછી આગળ શ્લોકમાં તો આગળ વધીને એમ કહી દીધું કે એવો જે ભાવ બીજાને મારવાનો, જીવાડવાનો કે સુખી દુઃખી કરવાનો જે અભિપ્રાય, એ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, એ તો બધું બરાબર છે, પણ એ પોતે એમ એવા ભાવે પરિણમન કરે છે ત્યારે પોતાના સ્વભાવથી ચ્યુત થાય છે, અને એમ પોતાના સ્વભાવથી ચ્યુત થઈને, પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને એ વિભાવ ભાવે પરિણમે છે, એટલે કે રાગ દ્વેષના ભાવે, મોહના ભાવે પરિણમે છે. અને એમ થતાં પોતાનો જે સ્વભાવ છે એવા સ્વભાવનો ઘાત થાય છે, એટલે એને હિંસા થાય છે, એ હિંસક થાય છે. આટલી બધી વાત કરી દીધી. તો આ બધી વાતને આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી બરાબર સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 83, ગાથા 254 થી 256, ટીકા ઉપરનું પ્રવચન. પ્રથમ તો જીવોને સુખ દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. જો પાછું પહેલાની જેમ આવ્યું કે જેમ અગાઉ જીવોને જીવિત ખરેખર પોતાના આયુ કર્મના ઉદયથી જ છે એમ હતું ને પહેલા, કે આયુષ કર્મના ઉદયથી એને જીવન છે, એટલે એને કાંઈ આપણે જીવાડીએ છીએ એમ નથી, પણ એનું આયુષ છે તો એ જીવે છે, એ વાત પહેલા આવી હતી. એ જ પ્રમાણે અહીંયા પણ આ લીધું, શું લીધું છે અહીંયા, કે જીવોને સુખ દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. હવે આ વ્યવહારને એનું કથન છે. અહીંયા સિદ્ધ શું કરવું છે કે જીવોને બીજો કોઈ સુખી દુઃખી કરી શકતો નથી. બીજો કોઈ સુખી દુઃખી નથી કરી શકતો તો કોણ કરે છે? તો કે ભાઈ એ કર્મના ઉદયથી થાય છે એમ કરી, અને કર્મના ઉદયની ઉપર એનો આરોપ કરવામાં આવ્યો છે, એટલે એ વ્યવહારથી કથન કર્યું છે. કરવું છે શું સિદ્ધ? કે બીજા કોઈ, બીજો જીવ, બીજો કોઈ સુખી દુઃખી કરી શકતો નથી. એ સિદ્ધ કરવા જીવોને કર્મના ઉદયથી સુખ દુઃખ થાય છે એમ કહેવામાં આવ્યું. બાકી ખરેખર જોઈએ તો કર્મના ઉદયથી સુખ દુઃખ થાય એમ બને નહીં, કેમ કે કર્મ તો જડ છે. જડ કર્મ કંઈ આપણને સુખી દુઃખી કરે? જીવને પેલું જડ સુખી દુઃખી કઈ રીતે કરે? જડ કાંઈ જીવમાં વ્યાપતું નથી, જીવમાં ઘૂસીને કાંઈ સુખી દુઃખી કરે એમ તો બનતું નથી. એટલે ખરેખર જોવા જઈએ તો કર્મ તો જડ છે, અને એનાથી કાંઈ જીવને સુખ દુઃખ થાય એમ બને નહીં. આ સામગ્રી બધી જેને આપણે સુખની સામગ્રી માનીએ, એ પૈસા, એવા જાત જાતના આહાર, ભોજન, એવા કપડાં, એવી બધી અનુકૂળતાઓ, આ બધું મળે છે, તો એના કારણે, એના કાળે એ મળે છે, અને ત્યારે એ મળે છે ત્યારે ત્યાં સાતા વેદનીય આદિ પુણ્યકર્મના ઉદયનું નિમિત્ત છે, બસ એટલું જ. જ્યારે આ બધું મળે છે ત્યારે એને સાતા વેદનીય આદિ, એવા સાતા વેદનીય હોય અને બીજા પણ કર્મની પ્રકૃતિ જે હોય, પૂર્ણ કર્મની પ્રકૃતિ હોય, એનો ઉદય એમાં નિમિત્ત છે. એટલે કે જ્યારે આ મળે છે એ વખતે કર્મની દશા કેવી છે? તો કે સાતા વેદનીય આદિ પુણ્ય કર્મની પ્રકૃતિ છે એનો એ વખતે ઉદય છે, એટલે એ નિમિત્ત છે. ખરેખર એ કર્મનો ઉદય કાંઈ એને સુખી દુઃખી કરી મૂકે છે એમ નથી, કેમ કે કર્મનો ઉદય તો જડ છે. કર્મનો ઉદય કાંઈ પૈસા આદિ સામગ્રીનો સ્વામી નથી કે એ પૈસા આદિ સામગ્રી આપે. ખરેખર કર્મનો ઉદય કાંઈ પૈસા આદિ સામગ્રીનો સ્વામી નથી કે તે પૈસા આદિ એ રીતે કર્મના ઉદયથી આવે. એટલે કર્મનો ઉદય જેમાં નિમિત્ત છે એવી સામગ્રી એ પણ જીવથી જુદી છે, એટલે એ સામગ્રી પણ કાંઈ જીવને સુખી દુઃખી કરી શકે એમ નથી. પણ જીવનું એ વખતે સુખી કે દુઃખી થવું, તે વખતે એને સાતા વેદનીય આદિ પુણ્યકર્મની પ્રકૃતિનો ઉદય હોય, અને એના નિમિત્તે એને આ સામગ્રી
એની સમીપમાં આવે. એટલે આખી વાત છે એ નિમિત્ત નૈમિતિકની વાત છે. અહીંયા જીવને એવો આભાસ થવો, સુખ દુઃખનો આભાસ થવો, સાતાનો આભાસ થવો, એ વખતે આવું નિમિત્ત હોય છે. એટલે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પણ ખરેખર તો જીવ પોતે જાતે જ સુખી દુઃખી થાય છે, એની યોગ્યતા અનુસાર એ પોતે થાય છે. એ વાત પછી ગુરુદેવ સમજાવે છે. જો અહીંયા આગળ 84મેં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં સુખ દુઃખ એટલે અનુકૂળ પ્રતિકૂળ સંયોગની વાત છે. હવે એ અનુકૂળ પ્રતિકૂળ સંયોગ, અનુકૂળ સંયોગ હોય તો આપણને સુખનો અનુભવ લાગે અને પ્રતિકૂળ સંયોગ હોય તો દુઃખનો અનુભવ લાગે. તો એવા એ અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગ એ તો એના ઉપાદાનના કારણે આવે છે. સંયોગ છે એ સંયોગ આવવા અને સંયોગ મટી જવા, એનો વિયોગ થઈ જવો, એ સંયોગનું પોતાનું ઉપાદાન કારણ. અને એમાં પેલા પૂર્વના કર્મનો ઉદય છે એ નિમિત્ત છે. અનુકૂળ સંયોગોમાં પણ પૂર્વના કર્મનું નિમિત્ત છે અને પ્રતિકૂળ સંયોગો છે એની અંદર પણ પૂર્વના કર્મનું નિમિત્ત છે. સાતા વેદનીય કર્મનો અથવા બીજી કોઈ પણ પુણ્ય પ્રકૃતિ કર્મની હોય એનો ઉદય વર્તતો હોય, એનો ઉદય વર્તતો હોય તો જે સંયોગો હોય એ અનુકૂળ સંયોગો હોય. અને અસાતા વેદનીય કર્મનો ઉદય હોય અથવા તો બીજી કોઈ પાપ પ્રકૃતિનો ઉદય હોય તો એ વખતે જે સંયોગો હોય એ પ્રતિકૂળ હોય. એને તો હજી બાજુ પર રાખીએ, પહેલા તો આને સમજીએ કે કર્મનો ઉદય અને પેલા સંયોગો એ બંને વચ્ચે પણ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કે જ્યારે અહીંયા કર્મનો ઉદય, એવા કર્મનો ઉદય વર્તે છે જે પુણ્ય પ્રકૃતિ છે એનો ઉદય વર્તે છે, એ વખતે જે સંયોગો છે તે અનુકૂળ સંયોગો છે. અને જ્યારે અહીંયા પાપ કર્મનો ઉદય વર્તે છે ત્યારે જે સંયોગો છે તે પ્રતિકૂળ સંયોગો છે. હવે સંયોગો પણ જુદા અને કર્મના ઉદય પણ જુદા છે, પણ છતાંય એ જ વખતે એમ જ હોય છે, એમ જ હોય છે. એટલે એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જ્યારે એવું છે ત્યારે આમ જ હોય, આવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. હવે આ જે સંયોગો આવ્યા કે જેને કારણે પેલો સુખી કે દુઃખી થાય જીવ, એ તો એના પોતાના કારણે થાય છે. એ સંયોગ કાંઈ એને સુખ દુઃખ આપે એમ બનતું નથી. કેમ કે સંયોગ સંયોગમાં રહ્યા અને ભગવાન આત્મા પોતે પોતાનામાં રહ્યો. આ ચેતન અને પેલા સંયોગ તો જળ છે. હવે એવા જળ સંયોગો આ ચેતનને સુખી દુઃખી કરે કેવી રીતે? એની માન્યતા એવી છે કે આ સંયોગથી હું સુખી છું એટલે એવા સંયોગ આવ્યા એટલે પોતે સુખી થાય અને આ સંયોગથી દુઃખી છું. હવે આ માન્યતા જે છે એ પણ કાંઈ એક સરખી તો રહેતી નથી. એકનો એક સંયોગ એને એક સરખું સુખય આપતો નથી. એકનો એક સંયોગ એ સુખ પણ આપે અને એનો એ જ સંયોગ દુઃખ પણ આપે. બહુ સમજવા જેવું છે, શાંતિથી સમજવા જેવું છે. પ્રભુ, કાર લઈએ ને, નવી કાર લીધી હોય ને, એવો સંયોગ આવ્યો હોય કે કાર આવે સંયોગમાં, ત્યારે આનંદ હોય, સુખનો અનુભવ, આહા નવી સરસ કાર. અને એ જ સંયોગ છે કે થોડા દિવસ પછી કાર તો છે જ, એ તો સંયોગ તો એનો એ જ ચાલુ જ છે, પણ એટલો આનંદ પછી નથી રહેતો. વરસ થાય પછી કાર છે તો કંઈ એટલો આનંદ નથી થતો. અને પછી જ્યારે એની એ કાર છે, સંયોગ એ જ છે, પણ કાર બગડી હોય ત્યારે દુઃખનો અનુભવ થાય. અરે આ ક્યાં લઈને નીકળ્યા આવું, આના કરતા તો ટ્રેનમાં ચાલ્યા ગયા હોત તો સારું હતું, ત્યારે દુઃખનો અનુભવ થાય. એટલે એક સંયોગ તો એનો એ જ છે. કાર મળી, કારમાં બેસીને જવાના સંયોગો છે એ તો એના એ જ છે. છતાં પહેલા જેટલું સુખ આપે છે એટલું પછી નથી આપતા અને ક્યારેક તો ઉલટું દુઃખ આપે. એટલે સંયોગો ખરેખર સુખ કે દુઃખનું કારણ નથી. એક જ પ્રકારના સંયોગોની વચ્ચે જ્ઞાની પણ બેઠા હોય અને અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ પણ બેઠા હોય, એક જ સરખા સંયોગ હોય. અજ્ઞાની જે છે, મિથ્યાદ્રષ્ટિ છે, એને એ સંયોગો છે એ સુખ કે દુઃખનું કારણ બને. જ્યારે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે એને એ કાંઈ સુખ દુઃખનું કારણ બનતું નથી. એનો એ જ સંયોગ હોય, એને કાંઈ નથી. એને તો આત્મામાંથી આવતો આનંદ છે, જ્ઞાની સમ્યક દ્રષ્ટિને તો. એટલે એને કાંઈ એ સુખ કે દુઃખનું કારણ બનતું પણ નથી. એટલે સંયોગોમાં તો સુખ કે દુઃખ છે જ નહીં.
આપણે આમાં જ આ સમજવાનું આ જ છે, ધર્મમાં મુખ્ય વાત જ આ છે કે સંયોગો જો સુખ દુઃખનું કારણ હોય તો એના દ્વારા એક સરખું સુખ ને દુઃખ આપણને પ્રાપ્ત થવું જોઈએ, પણ એવું બનતું નથી. આહારનો વિચાર કરીએ તો આપણે આહાર લઈએ, આપણને ભાવતા ભોજન લઈએ, ગુલાબજાંબુ ખૂબ ભાવે છે, ભૂખ લાગી છે, એ સંયોગોમાં ગુલાબજાંબુ મળ્યા છે અને આપણે ખાઈએ છીએ તો બહુ આનંદ થઈ જાય છે, બહુ મજા આવે છે. હવે 5-7 ગુલાબજાંબુ ખાધા ત્યાં સુધી તો સારું છે, પછી 10 ખાધા પછી એટલો આનંદ નથી આવતો, અને પછી 10 પછી આપણે વધારે બીજા 5 ખાઈ જઈએ પછી તો કાંઈ આનંદ નથી આવતો, અને પછી કોઈ બીજા વધારે ખવડાવે તો ઉલટું દુઃખ થાય છે કે ભાઈ હવે મહેરબાની કરો ને મને મોઢામાં ગુલાબજાંબુ નહીં મૂકો, બીજું જે કહેવું હોય કરવું હોય કરો બધું, પણ મને મહેરબાની કરીને મારા મોઢામાં ગુલાબજાંબુ નાખશો નહીં. આગ્રહ કરતા હોય ને લગ્નમાં ને બધા, પહેલાના વખતમાં બહુ આગ્રહ કરતા, પછી નીકળે બધાને મોઢામાં પાછા આપે, કોળિયા આપવા નીકળે. અરે ભાઈ, આ સંયોગો છે એ ખરેખર કાંઈ સુખ દુઃખનું કારણ નથી. જેને એ ગુલાબજાંબુ ભાવે છે એને તો સારું છે કે ચાલો ભાવ્યું ને તમે મોઢામાં મૂક્યું તો ઠીક છે, પણ જેને ગુલાબજાંબુ નથી ભાવતું એને પણ તમે લગ્ન વખતે પરાણે મોઢામાં પધરાવો છો તો પેલાની દશા કેવી થાય છે? લોકો સમજતા જ નથી એના કે એ સંયોગ બધાને એક સરખું સુખ ના આપી શકે. તમને જે સંયોગ અનુકૂળ લાગતો હોય એ બીજાને પ્રતિકૂળ પણ લાગતો હોય, તો સંયોગમાં એનો એ સંયોગ છે, એ સંયોગમાં ન તો સુખ છે, ન તો દુઃખ છે, ન તો અનુકૂળતા છે, ન તો પ્રતિકૂળતા છે. સંયોગને તમે જે રીતે માનો છો, એ પૂર્વે જે તમે એના વિશે જે ધારણા કરી લીધી છે એ પ્રમાણે એટલું એ સુખ કે દુઃખનું કારણ થાય છે. જ્ઞાનીને એ સંયોગો સાથે કાંઈ લેવા દેવા નથી. એ સમજે છે કે સંયોગ છે એનો વિયોગ થવાનો છે, એટલે એમાં સંયોગમાં ખરેખર કાંઈ સુખ નથી કે દુઃખ નથી. બીજો કોઈ મને સુખ આપી શકે દુઃખ આપી શકે એમ બને નહીં, બીજો કોઈ મને જીવાડી શકે મારી શકે એમ પણ બને નહીં, એટલે સંયોગમાં તો કાંઈ નથી. અને આ સંયોગો છે એ સંયોગો પણ એના ઉપાદાનના કારણે આવે છે. સંયોગો પ્રતિકૂળ કે અનુકૂળ ગમે તે સંયોગ હોય એના ઉપાદાનના કારણે આવે છે, અને એમાં પૂર્વના કર્મ છે એ નિમિત્ત છે. પૂર્વના કર્મનો ઉદય છે એ વખતે એ નિમિત્ત થાય છે. અનુકૂળતામાં પુણ્ય કર્મનું નિમિત્ત છે, અને પ્રતિકૂળ સંયોગ છે તો પ્રતિકૂળતામાં પાપ કર્મનું નિમિત્ત છે. આવો નિમિત્ત નૈમિત્તિક ભાવ જાણી અહીં કહ્યું કે જીવોને સુખ દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, અને અહીં સિદ્ધ આ કરવું છે કે કોઈ બીજો જીવોને સુખ દુઃખ કરી શકતો નથી, એ વાત આપણે સિદ્ધ કરવી છે. એટલે પછી અહીંયા આરોપ મૂક્યો, કર્મના ઉદય ઉપર આરોપ મૂકીને કહ્યું કે એનાથી સુખ દુઃખ થાય છે. પણ મૂળ વાત તો એવી છે કે જીવ પોતે પોતાની યોગ્યતા અનુસાર સુખી દુઃખી થાય છે. આગળ ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જોયું, જો એને કર્મનો ઉદય ન હોય તો સુખ દુઃખની અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી મળવી શક્ય નથી. ટીકામાં જે વાત આવી ને એને ગુરુદેવ સમજાવે છે, એટલે એનો અર્થ શું થયો કે બીજો કોઈ એને સુખ દુઃખ કરવા સમર્થ નથી. બીજો જીવ એને સુખી દુઃખી કરે એમ નથી, પણ એના કર્મનો ઉદય હોય તો એ સુખી દુઃખી થાય. હવે કહે છે કે વળી પોતાનું કર્મ બીજાને બીજાથી દઈ શકાતું નથી. પોતાનું કર્મ જે છે એ વિભાવ ભાવને કારણે જે બંધાયેલું કર્મ, એ કર્મ બીજાને દઈ શકાતું નથી. પોતે એવા કાંઈ પરિણામ કરે અને એનું કર્મ બીજાને મળે એમ થતું નથી. પોતે એવી કાંઈ ક્રિયાઓ કરે, શુભ ક્રિયાઓ કરે અને બીજાને એથી પહેલાને શુભકર્મ બંધ પડે કે એને એ શુભકર્મનું ફળ મળે એમ બનતું નથી. એટલે વળી પોતાનું કર્મ બીજાને બીજાથી દઈ શકાતું નથી, કારણ કે તે પોતાનું કર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. પોતે જેવા કાર્યો કરે છે, પોતે જેવી પરિણતિ કરે છે, પોતે જેવા ભાવ કરે છે, એ પ્રમાણે એ કર્મ ઉત્પન્ન થાય છે. એટલે પોતાના પરિણામથી, પોતાના કેવા પરિણામ થયા? રાગવેશના પરિણામ થયા છે, શુભભાવના પરિણામ છે કે અશુભભાવના પરિણામ છે, જેવા પરિણામ પોતે કરે છે એ પ્રમાણે કર્મ ઉપાર્જિત થાય છે. કર્મનું ઉપાર્જન થાય કેવી રીતે? પોતાના ભાવથી થાય. પોતે શુદ્ધ ભાવે છે તો કોઈ કર્મ ઉપાર્જિત થતું નથી. સંવરમાં ક્યાં કર્મ ઉપાર્જિત થાય છે? પણ વિભાવ ભાવે, એમાં શુભ કે અશુભ ભાવે, જેવા ભાવે એ પરિણમે છે તો એ પરિણામ એના પોતાના છે, એટલે એને એ કર્મ ઉપાર્જિત થયું, એને કર્મનું ઉપાર્જન થયું, અને એ કર્મ બીજાને આપી શકાતું નથી.
પોતાનું કર્મ એમ કેમ કહ્યું? હવે એક બીજી વાત છે, અહીંયા ગુરુદેવ બહુ સૂક્ષ્મ વાતો આપણને સમજાવે છે. સ્થૂળતાપૂર્વક આમાં સમજવાનું નથી, ઘણું બધું અંદરમાં જે પડ્યું છે એ પણ સાથે સમજવાનું છે. પોતાનું કર્મ પોતાનું કેમ કહ્યું? કેમ કે આ કર્મનો સંબંધ બીજા સાથે નથી એમ બતાવવું છે. પોતાનું કર્મ એમ શબ્દ છે ને, એટલે કે એને એ કર્મને સંબંધ બીજા સાથે નથી, બીજા જીવ સાથે એને સંબંધ નથી, એટલે પોતાનો એમ બતાવવું છે, એટલે પોતાનું કર્મ. બાકી કઈ કર્મ પોતાનું છે? જીવનું છે, આત્માનું છે? એ તો જડ છે, જડ કર્મ આત્માનું હોય ક્યાંથી? પણ છતાંય પોતાનું કયું છે એવો વ્યવહાર કર્યો છે, તો એ દ્વારા દર્શાવવું એ છે કે બીજા જીવનું નથી, પોતાનું એટલે એનું છે, અને એના પરિણામ દ્વારા ઉપાર્જિત થયું છે. બાકી કર્મ તો જડ છે, કર્મ ક્યાં આત્માનું છે? આત્મા ભગવાન આત્મા એ તો ચેતન, અને પેલું કર્મ તો જડ છે, એ ક્યાં એનું છે? પણ એના પોતાના પરિણામના નિમિત્તે ઉપજેલું છે, માટે પોતાનું કર્મ છે એમ વ્યવહારથી કહ્યું છે. કહે છે કે પોતાનું કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી. બીજો કોઈ પોતાનું કર્મ બીજાને આપે કે ત્રીજાને આપે એમ બનતું નથી, અને એમ કર્મ આપી અને એ બીજાને સુખી દુઃખી કરી શકતો નથી. આગળ પણ કહે છે કે બીજાથી પોતાનું કર્મ બીજાને દઈ શકાતું નથી. કેમ? કેમ કે તે પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. એ સુખદુઃખના જે પરમાણુ બંધાણા તે એના પરિણામથી જ, એટલે કે એના પરિણામના નિમિત્તે બંધાણા છે. પોતે જેવા ભાવ કર્યા છે એવા ભાવને કારણે, એવા પરિણામને કારણે એને એવા બંધ પડ્યા છે. આ નિમિત્ત નૈમિતિક સંબંધ દર્શાવ્યો છે. શું નિમિત્ત નૈમિતિક સંબંધ દર્શાવ્યો છે? કે પોતાના પરિણામ અને એ પરિણામના નિમિત્તે પેલા કર્મ બંધાયા. પરિણામ જે છે એ એના છે, એ વિભાવ ભાવે પરિણામ તો જીવના છે, પરિણામ એને કર્યા, આ આપણે કરતા કર્મ અધિકારમાં કરી ગયા છીએ. અને સામે પેલા જળ કર્મ બંધાયા, એ તો કારણે રજકણો, એ તો જુદી વસ્તુ છે. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે અહીંયા જેવા પરિણામ થાય છે જીવને, જેવા વિભાવ ભાવ થાય છે, એવા જ કારણે રજકણો સ્કંદ રૂપે બંધાય છે. એવી કર્મની પ્રકૃતિઓ, જળ કર્મની પ્રકૃતિઓ બંધાય છે. જીવના જેવા ભાવ છે એ ભાવનું નિમિત્ત પામીને કર્મ બંધાય છે. કર્મ જુદા છે, કર્મ જળ છે, અને અહીંયા જીવના ભાવ છે, આ ચેતન ભગવાન આત્માનું જે વિભાવ ભાવે પરિણમન છે, શુભાશુભ ભાવે પરિણમન છે, એ નિમિત્ત કારણ છે. એવા નિમિત્તને લીધે પેલા જળ કારણે રજકણો ભેગા થઈ અને કર્મની પ્રકૃતિ રૂપે બંધાય છે, એટલે એ પણ પાછો નિમિત્ત નૈમિતિક સંબંધ દર્શાવ્યો છે. પૂર્વે પોતાને જે વિભાવરૂપ પરિણામ થયા, એ વિભાવ ભાવ થયો એવા પરિણામ થયા ને, ક્રોધ કર્યો કે માયા કરી કે કંઈ પણ કર્યું, જે અભિમાન કર્યું, એવા વિભાવ ભાવરૂપ પરિણામ થયા, અથવા તો કરતા ભાવ થયો, પરમા કરવાની બુદ્ધિ થઈ કે ભોગવવાની બુદ્ધિ થઈ, એ ગમે તે પ્રકારે પણ જે પહેલા પોતાને વિભાવરૂપ પરિણામ થયા હતા એ નિમિત્ત, અને તે જ સમયે કારમણ્ય વર્ગના રજકણો સ્વયં પોતાની યોગ્યતાથી કર્મરૂપે થયા, તે નૈમિતિક. એ કર્મ બંધાયા, એ કારમણ્ય રજકણો ભેગા થઈ અને ભેગા થઈને સ્વયં પોતે પોતાની યોગ્યતાથી કર્મરૂપ થયા છે, એમાં જીવના વિભાવ ભાવ જે છે એ નિમિત્ત કારણ છે. એટલે નૈમિતિક તો એ કર્મ જે બંધાયા એ નૈમિતિક છે, એટલે એવું નિમિત્ત અને નૈમિતિક, એટલે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. એ જ સમયે એ બંધાય, જ્યારે જેવા પરિણામ થાય એ પ્રમાણેના કારમણ્ય રજકણો એ જ સમયે બંધાય. એ કારમણ્ય રજકણો જડને કેવી રીતે ખબર પડે કે આ જીવના આવા ભાવ છે? એને કેવી રીતે ખબર પડતી હશે કે આ શુભ ભાવ છે? કેમ કે એ તો જ્ઞાન કરી શકતા નથી, તો એને કેવી રીતે ખબર પડે કે કયા રજકણો એ બંધાવવું, એ કેવી રીતે ખબર પડે? પુણ્યની પ્રકૃતિ બંધાવી કે પાપ પ્રકૃતિ બંધાવી, જ્ઞાનાવરણીય બંધાવવું કે અંતરાય બંધાવવું, એ બધું એ કારમણ્ય રજકણોને કેવી રીતે ખબર પડતી હશે? અહીંયા એમ કહ્યું ને કે જાતે બંધાય છે, સ્વયં પોતાની યોગ્યતાથી કર્મરૂપ થાય છે, તો એમને કેવી રીતે ખબર પડતી હશે? એને જ્ઞાન ના કરવું પડે, એને ખબર પાડવી ના પડે કે જે રજકણો એને કે ભાઈ હવે અમારે બંધાવવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે બંધાવીએ, એવું કંઈક ના કરવું પડે? અરે પ્રભુ, કોણ કરે? એ કારમણ્ય રજકણો જે બંધાય છે
એ ક્રિયા જે થાય છે એ એની યોગ્યતાથી એ સમયે થવાની છે તે થાય છે, એના ક્રમબદ્ધમાં જ એમ જ થઈ રહ્યું છે. એ વખતે અહીંયા જીવના ભાવ એવા જ છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જો નિમિત્ત નૈમિતિક સંબંધને ગંભીરતાપૂર્વક સમજવાનો છે, જીવના વિભાવ ભાવ થવા અને એ વખતે પેલા કારણે રજકણોનું બંધાવવું, કર્મ પ્રકૃતિ રૂપે થવું, એમાં કોઈ કોઈને જ્ઞાન કરાવે ને કોઈ બીજો વચમાં હસ્તક્ષેપ કરે એ વાત જ નથી. એ એમ જ થઈ રહ્યું છે, એ એમ થઈ રહ્યું છે, પેલાનું એ જ સમય બંધાવું છે, એ જ વખતે જીવને થયા છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આ નિમિત્ત નૈમિતિક સંબંધને જરાક સમજવાનો છે ભાઈ, એમને વાત નહીં ચાલે. કેટલી બધી દ્રવ્યની સ્વતંત્રતા છે, દ્રવ્યના પરિણામોની સ્વતંત્રતા કેટલી છે, કઈ રીતે ક્રમબદ્ધનું સ્વરૂપ છે, આ બધું જયારે ખ્યાલમાં આવે છે ત્યારે પછી થાય છે કે ઓહો, આવી રીતે જગતનું જે કાર્ય થઈ રહ્યું છે એ તો બરાબર થઈ રહ્યું છે, એમાં કાંઈ આપણે હસ્તક્ષેપ કરી શકીએ એમ છીએ જ નહીં. જગતનું કાર્ય જે થઈ રહ્યું છે એ એકદમ વ્યવસ્થિત થઈ રહ્યું છે, જગત આખું વ્યવસ્થિત છે. અહીંયા રાગ દ્વેષનું જેવું સ્વરૂપ છે એ જ પ્રમાણે જગતનું સ્વરૂપ છે, અને એમ જ બધું થઈ રહ્યું છે. એમાં આપણે ડાયા થઈ અને ફેરફાર કરવા જઈએ છીએ એ દોઢ ડાપણ કરવા જેવું છે નહીં, ખરેખર એથી કાંઈ થતું નથી અને સરવાળે નુકસાન આપણને થાય છે, આપણે દુઃખી થઈએ છીએ, આપણે અશાંતિ અનુભવીએ છીએ. એટલે મહાપુરુષોએ કહ્યું કે ભાઈ, તું એ જગતને સુધારવા જવાની વાત છોડી દે, તું જગતને પરિણામ આવવા જાય છે એ વાતને તું છોડી દે, જગત વ્યવસ્થિત છે, જગતને વ્યવસ્થિત કરવા જવાની તારે જરૂર નથી, તું વ્યવસ્થિત થા. શું વ્યવસ્થિત થવું છે તારે? કઈ રીતે? કે ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એનો તારે ખૂબ વિચાર કરવાનો છે, એને સમજવાનું છે, અને એના ઉપર મનોમંથન ચિંતન કરી અને પોતાના શુદ્ધ સ્વરૂપને જોવાનું છે, એવી દ્રષ્ટિ કરવાની છે. એ તું કરી શકે એવો છે, એ જે કરવાનું છે એ ન કરતા તું બહારમાં બીજાને સુધારવા જાય ને બીજાને બગાડવા જા એ વાત તો છોડી દે થતું નથી. નકા માનો તું સમય વેડફી રહ્યો છે, નકા માનો તું દુઃખી થઈ રહ્યો છે. આ વાત જ્ઞાની પુરુષોએ આપણને કહી છે કે ભાઈ, અહીંયા કારમણે રજકણો એ સ્વયં પોતે પોતાની યોગ્યતાથી કર્મરૂપે થયા, અને એ વખતે એ થયા તો થયા, પણ એ વખતે જીવના જે ભાવ હતા એ ભાવે કંઈ એને કંઈ કર્યું છે એમ નથી, માત્ર એ નિમિત્ત હતા, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ. એ કર્મ વંધાણા તે જ કાળે જીવના પરિણામનું નિમિત્ત દેખીને પોતાનું કર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે એમ વ્યવહારથી કહ્યું છે. એ પણ વ્યવહારથી જ કહ્યું છે, કેમ કે નિમિત્ત છે, જીવના પરિણામ છે એ નિમિત્ત છે. ખરેખર કાંઈ જીવના પરિણામ એ કર્મબંધનું કારણ નથી, એ તો નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ તો એ કર્મ રજકણો, કારણે રજકણો પોતે સ્વયં છે, એ બંધાય છે, પણ એ વખતે આવું નિમિત્ત હોય છે. એટલે વ્યવહારથી એમ કહેવામાં આવે કે જીવના પરિણામથી જ એને કર્મ બંધાય છે એમ કહેવામાં આવે છે. આ વ્યવહારથી કહ્યું છે. બધી જગ્યાએ કેટલો વ્યવહાર કઈ રીતે પડ્યો છે એને સમજવો તો પડશે ને પ્રભુ. આ બધું નહીં સમજીએ તો ક્યાંથી ચાલશે? આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એને જો સમજવું છે તો બધી બાજુથી બધે પડખેથી વાતને સમજવી પડશે. આગળ અહીંયા કહે છે 85માં પાના પર ગુરુદેવ બહુ સરસ સમજ આપી કે જો અત્યારે તો મોટા ગોટાળા ઉઠ્યા છે, આમ નામ સમજ્યા વગર લોકો બોલી નાખે છે બધું કર્મથી થાય. જો અહીંયા શાસ્ત્રમાં પણ આપ્યું ને કે સુખી દુઃખી પોતાના કર્મથી થાય, આપ્યું ને, છે કે નહીં? અરે પણ ભાઈ, તું સમજ તો કરો, એમાં શું કહેવું છે? વ્યવહાર નહીંનું કથન છે. આવ્યું ને શાસ્ત્રમાં, જો આવું આવ્યું કે નહીં, જ્ઞાનાવરણી કર્મ એ જ્ઞાનને રોકે. અહીંયા પણ જો કહ્યું ને કે સાતા વેદની કર્મનો ઉદય હોય તો એ સુખી થાય. જો હમણાં તો આવ્યું કે શાસ્ત્રમાં તો લખ્યું છે, તમે કેમ ના પાડો? અરે પણ ભાઈ, તું સમજ ધીરો પણ જરા, એ બધા વ્યવહાર નહીંના કથન છે. કર્મનો ઉદય જે છે એ જુદી વસ્તુ છે, સંયોગો જે છે એ જુદી વસ્તુ છે, અને ભગવાન આત્મા જે સુખી દુઃખી થઈ રહ્યો છે એ પણ જુદી વસ્તુ છે. એ બધાની વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આ બધું જે કથન કરવામાં આવ્યું છે એ તો બધા વ્યવહાર નહીંના કથન છે, નિશ્ચયથી વાત જુદી છે, એને તું સમજ ને. ગુરુદેવ કહે છે કે આ બધું કર્મથી થાય, કર્મથી થાય, બધું કર્મથી થાય કરીને બધા ગોટા થયા છે. ગોટાળા બધા ખૂબ ચાલી રહ્યા છે. વસ્તુનું સાચું સ્વરૂપ
લોકોને સમજાયું નથી, સમજવાનો પ્રયત્ન કરતા નથી. છોકરા ના સમજાય, પ્રયત્ન કરે તો બધું સમજાય. એવું એવું માને છે કે જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકે, આવું માને છે. અરે જ્ઞાનાવરણીય કર્મ જળ કર્મ વળી ભગવાન આત્માના જ્ઞાનને રોકતું હશે? એ તો વ્યવહારથી એમ કહેવામાં આવે છે. જયારે એની એવી હીણી દશા છે ત્યારે એમ કહેવામાં આવે, એ તો નિમિત્તનું કથન છે ભાઈ. શાસ્ત્રમાં નિમિત્તનું કથન છે. એ કઈ જળ કર્મ ચેતનને રોકે? ચેતનની એ પ્રકૃતિ છે. કેવી પ્રકૃતિ ચેતનની છે? કે તો જ્ઞાન પ્રકૃતિ છે. ચેતન તો ભગવાન આત્મા જ્ઞાન કરે, બીજું કાંઈ કરે નહીં, એનો સ્વભાવ છે. એવા જ્ઞાનને રોકે ના, એમ નથી. પણ એની એવી હીણી દશા છે, એ વખતની એવી યોગ્યતા છે, માટે એ વખતે જે નિમિત્ત છે એની ઉપર આરોપ કરીને એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનાવરણીય કર્મ છે તે જ્ઞાનને રોકે. ખરેખર તો એ જે કહેવામાં આવ્યું છે એ શાસ્ત્રમાં નિમિત્તનું કથન છે, અને એ જળ કર્મ કાંઈ ચેતનને રોકે એમ બને નહીં. અરે એ બે વચ્ચે, જળ કર્મ અને આ આત્મા વચ્ચે તો અત્યંત અભાવ છે. હવે જ્યાં અત્યંત અભાવ છે ત્યાં કર્મ જીવને શું કરે? અત્યંત અભાવ એટલે જીવની અંદર એ કર્મ નથી ને કર્મની અંદર જીવ નથી, બંને વસ્તુ જ જુદી છે. અત્યંત અભાવ, બંનેનો સ્વભાવ જ જુદો છે. પેલું ચેતન ને પેલું જળ અત્યંત અભાવ વર્તે છે, ત્યાં પછી એ કર્મ જીવને શું કરે? જીવમાં શું કરે? જીવની અંદર એ કાંઈ કરતું નથી. એ તો જીવ પોતે પોતાની ઉપાદાન યોગ્યતાથી, એ સમયનું એનું ઉપાદાન, એવી યોગ્યતા, એ સમય એ ઉપાદાન કેવું છે? અશુદ્ધ ઉપાદાન છે. અને આપણે અશુદ્ધ ઉપાદાન કહીએ છીએ. કેમ અશુદ્ધ ઉપાદાન કહીએ છીએ? કેમકે એ વખતે જીવની એવી યોગ્યતા થવામાં કે પોતે પોતાના સ્વરૂપ થી જુદો પડીને, ચ્યુત થઈને પોતાના સ્વભાવ ભાવે નહીં પરમતા પરનું લક્ષ્ય કરે છે, એટલે એની એવી યોગ્યતા થઈ છે. જીવ પોતે પોતાની ઉપાદાન યોગ્યતાથી અત્યંત હીણપણે પરિણમે છે, અને પોતે જ એ રીતે પોતાનો ઘાત કરે છે. પોતાનો ઘાત એટલે પોતાનો જે શુદ્ધ સ્વભાવ, પોતાના જેવા ગુણો છે એને કારણે જેવો સ્વભાવ છે, સુખ આનંદ શાંતિનો સ્વભાવ છે, એવા સ્વભાવ ભાવનો ઘાત કરે છે. ત્યારે એને એવું કર્મનું નિમિત્ત હોય છે, બસ એટલું. આથી એક તત્વને બીજા તત્વની સાથે ભેળવી નાખે તો કાંઈ ભળી જાય એમ બનતું નથી. કર્મને તમે જીવ સાથે ભેળવી દો અને જે કંઈ માન્યતાઓ કરો તો કંઈ એમ થતું નથી. એવી ઊંધી માન્યતા કરવામાં આવે, એવી ખોટી શ્રદ્ધા કરવામાં આવે, એને તો મિથ્યાત્વ કહેવાય. એક એક વાતને બરાબર સમજવાની છે. જો અહીંયા પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે જયસેન આચાર્યની ટીકામાં કાયા, મન, વચન અને શસ્ત્ર એમ ચાર બોલથી વાત લીધી છે. ત્યાં કે કાયાથી હું બીજાને સુખી દુઃખી કરી શકું, મનથી હું બીજાને સુખી દુઃખી કરી શકું, વાણીથી હું બીજાને સુખી દુઃખી કરી શકું કે શસ્ત્રોથી બીજાને કાપી શકું, એવો અધ્યવસાય, એવો અભિપ્રાય, એવી માન્યતા મિથ્યાત્વ છે. એવો એ મિથ્યાત્વ ભાવ છે. કેમ કે બીજો તો એના કર્મના ઉદયને લઈને સુખી દુઃખી થાય છે. એવો સુખી દુઃખી થાય છે એ તો એના કર્મના ઉદયને લઈને થાય છે, પણ એ પણ વ્યવહાર નહીંનું કથન છે. હું શસ્ત્રથી એને કાપું, મારું, એ અદ્રશ્ય મિથ્યાત્વ છે. અરે ભાઈ, શસ્ત્રને તો તું અડતોય નથી, ત્યાં શસ્ત્રને તું કેમ ચલાવે? આત્મા ક્યાં શસ્ત્ર ચલાવે છે? ભગવાન તો એમ કહે છે કે પ્રત્યેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને ચૂંબે છે, પોતાના ગુણ પર્યાયને અડે છે, પણ પરદ્રવ્યને ચૂંબતું નથી, પરદ્રવ્યને અડતું પણ નથી. અગાઉ ભાષામાં વાત આવી ગઈ છે. પોતે પોતાના ગુણ પર્યાયને ચૂંબે છે, દરેક દ્રવ્ય પોતે પોતાના ગુણ પર્યાયને ચૂંબે છે, પણ પરના ગુણ પર્યાયને કાંઈ ચૂંબતા નથી, પર દ્રવ્યને એ ચૂંબતું નથી, અડતું નથી, સ્પર્શતું નથી. તો અહીંયા તો બે ભિન્ન દ્રવ્યો છે, તો એમાં તો અત્યંત અભાવ છે, એકબીજામાં એનો અભાવ છે. તો પછી મન, વચન, કાયા, શસ્ત્ર અને ગમે તે લો ને, એ બધું એ જળ છે. એ બધા જળ પદાર્થો એ કાંઈ આ ચેતન ભગવાન આત્માને સુખી કે દુઃખી કરે? ના કરે. તથાપિ હું બીજાને સુખી દુઃખી કરી શકું છું,
એમ માને છે તો તું મિથ્યા દ્રષ્ટિ છે. પરથી પરનું કાર્ય થાય, કર્મથી જીવને વિકાર થાય એવી માન્યતા મિથ્યા દ્રષ્ટિની છે. બહુ સુંદર વાત લીધી છે, બહુ શાંતિથી સમજવાની છે. હવે આ 254 થી 256 ગાથાના ભાવાર્થ ઉપરના પ્રવચનનો કહે છે કે 86મા પાના ઉપર કે હું બીજાને સુખી દુઃખી કરું એમ આશય એમ અભિપ્રાય રાખે પણ એમ બનતું નથી, કોઈ બીજાને સુખી દુઃખી કરી શકતું નથી, તેથી એ અભિપ્રાય કેવો થયો, એ ખોટો થયો, એ અજ્ઞાન થયું, એ મિથ્યાત્વ થયું. માટે સર્વજીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખી દુઃખી થાય છે ત્યાં એમ માનવું કે હું પરને સુખી દુઃખી કરું છું અને પર મને સુખી દુઃખી કરે છે એ અજ્ઞાન છે, આવી સ્પષ્ટ વાત છે. નિમિત્ત નૈમિતિક ભાવના આશરે કોઈને કોઈના સુખ દુઃખનો કરનાર કહેવો તે વ્યવહાર છે. અહીંયા પણ એ વ્યવહાર આપણને સમજાયો અને નિશ્ચયની દ્રષ્ટિમાં એવો વ્યવહાર ગૌણ છે. વ્યવહારથી પરને પરનો કરતા કહેવામાં આવે એ બીજી વાત છે, પણ વસ્તુ સ્થિતિ એમ છે નહીં અને એ વાતને યથાર્થ સમજવી જોઈએ. તો આ રીતે આ ગાથાઓ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે કળશ 168 અને 169 ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનના અંશો આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. Thank you.